વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ. તો ફ્રેન્ડ, આજે આપણે વાત કરીશું 15 માર્ચ 2019ના મહત્ત્વના કરંટ અફેર્સ વિશે. જે ફ્રેન્ડ સાદર જોડાયા છે, આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ અચૂકી ગઈ લે, જેથી તમને ડેલી, વીકલી અને મંથલી કરંટ અફેર્સ આપણી આ પ્રોફાઇલ પરથી મળી જશે. ફ્રેન્ડ્સ, હું અન એકેડેમી પર ભણાવું છું, તો તમે અન એકેડેમીની લર્નિંગ એપ ડાઉનલોડ કરી ત્યાં અમિત શુક્લા સર્ચ કરી અને જીપીએસસીનો કોર્સ પસંદ કરી મને ફોલો કરી શકો છો. અન એકેડેમી પર આપણે તલાટીકમ મંત્રી, બિનશિક્ષક ક્લર્ક તેમજ બીજા તમામ એક્ઝામ માટે આપણે કોર્સ એવેલેબલ કરેલા છે, તે તમામનો તમે ફ્રી ઓફ કોસ્ટમાં લાભ લઈ શકો છો. ઓકે, તો જો તમે હજુ સુધી લર્નિંગ એપ ડાઉનલોડ ના કર્યું તો લર્નિંગ એપ ડાઉનલોડ અચૂક કરી લેજો. તો વધુ સમય ન લેતા આજનો પહેલો સવાલ. તો પહેલો ક્વેશ્ચન છે, તાજેતરમાં કયા બેંકે 70 વર્ષથી વધુના વરિષ્ઠ નાગરિકો માટે ડોર સ્ટેપ સેવા શરૂ કરી? શું છે સવાલ? તાજેતરમાં કયા બેંકે 70 વર્ષથી વધુના નાગરિકો માટે ડોર સ્ટેપ સેવા શરૂ કરી? તો એસબીઆઈ બેંકે. કઈ બેંકે? એસબીઆઈ બેંકે 70 વર્ષથી વધુ અને દિવ્યાંગજન વ્યક્તિ માટે ડોર સ્ટેપ સેવા શરૂ કરી. ઓકે, તો આના વિશે આપણે વધુ જાણીએ કે ભાઈ આ ડોર સ્ટેપ સેવા છે શું. હવે આ જે સુવિધા છે એ દિવ્યાંગ ગ્રાહક અને 70 વર્ષના ઉપરના વરિષ્ઠ ગ્રાહકો માટે 5 કિલોમીટરની રેન્જમાં જેમનું ઘર હોય તેમના માટે છે. એટલે કે દિવ્યાંગ ગ્રાહક અને 70 વર્ષની ઉપરના વરિષ્ઠ ગ્રાહકો માટે એસબીઆઈ ડોર સ્ટેપ બેન્કિંગમાં, ઓકે, ડોર સ્ટેપ બેન્કિંગની સેવા શરૂ કરી છે. ઓકે, તો આના વિશે જાણીએ. તો ડોર સ્ટેપ બેન્કિંગમાં પૈસાને લગતા વ્યવહારમાં 100 રૂપિયા ચાર્જ અને કાગળિયાના વ્યવહારમાં જેમ કે એકાઉન્ટ ઓપન, ક્લોઝ અને એટીએમ માટે 60 રૂપિયા ચાર્જ કરશે. કેટલા? 60 રૂપિયા. ઓકે, તો આના વિશે ખબર હોવું જોઈએ કે ભાઈ ડોર સ્ટેપ બેન્કિંગ જે વૃદ્ધજનો છે અને દિવ્યાંગ ગ્રાહકો માટે આ એપ શરૂ કરવામાં આવી છે. હવે અહીં એસબીઆઈની વાત થઈ છે, તો એસબીઆઈ વિશે થોડું જાણી લઈએ. એસબીઆઈની સ્થાપના થઈ હતી 1 જુલાઈ 1955. ક્યારે થઈ હતી? 1 જુલાઈ 1955 રોજ એસબીઆઈની સ્થાપના થઈ. એસબીઆઈના અધ્યક્ષ છે રજનીશ કુમાર. કોણ છે? એસબીઆઈ અધ્યક્ષ રજનીશ કુમાર અને એસબીઆઈનું હેડક્વાર્ટર છે મુંબઈ. તો જ્યારે પણ એસબીઆઈ વિશે સાંભળો ત્યારે આટલી માહિતી અચૂક યાદ રાખો. તાજેતરમાં કોર્પોરેટ બોન્ડ પરથી કોને વિદેશી ઇન્વેસ્ટમેન્ટ સીમા હટાવી? શું છે સવાલ? તાજેતરમાં કોર્પોરેટ બોન્ડ પરથી કોને વિદેશી ઇન્વેસ્ટમેન્ટ સીમા હટાવી? તો સેબીએ. કોને હટાવી? સેબીએ કોર્પોરેટ બોન્ડ પરથી વિદેશી ઇન્વેસ્ટમેન્ટ સીમા હટાવી. તો આના વિશે જાણીએ. તો અહીં સેબીનું ફૂલફોર્મ શું થશે? સિક્યુરિટી એક્શન બોર્ડ ઓફ ઇન્ડિયા. શું થશે? સિક્યુરિટી એક્શન બોર્ડ ઓફ ઇન્ડિયા સેબીનું ફૂલફોર્મ થશે. તો પહેલાં ફોરેન કંપની દ્વારા ઇન્વેસ્ટની લિમિટ કેટલી હતી? 20% હતી, જે હટાવવામાં આવી. ઓકે, પહેલાં કેટલી હતી? 20% હતી, જેને હટાવી દેવામાં આવી કે ભાઈ તમે જેટલું ઇન્વેસ્ટ કરવું હોય એ કરી શકો છો. હવે સ્થાપના ક્યારે થઈ સેબીની? 1992માં. હેડક્વાર્ટર ક્યાં છે? મુંબઈ અને અધ્યક્ષ છે અજય ત્યાગી. તો જ્યારે પણ સેબી વિશે સાંભળો ત્યારે આટલી માહિતી અચૂક યાદ રાખજો. ત્યારબાદ નેક્સ્ટ શેરમાં જઈશું. ડબલ્યુજીસી ગોલ્ડ રેન્કિંગમાં ભારત કયા સ્થાને છે? શું છે સવાલ? ડબલ્યુજીસી ગોલ્ડ રેન્કિંગમાં ભારત કયા સ્થાને છે? તો 11મા સ્થાને છે ડબલ્યુજીસી ગોલ્ડ રેન્કિંગમાં. ઓકે, હવે અહીં ડબલ્યુજીસીની વાત થઈ છે, તો શું થશે ફૂલફોર્મ ડબલ્યુજીસીની? વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ. શું થશે? વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ ડબલ્યુજીસીનું ફૂલફોર્મ થશે. તો આના વિશે જાણીએ. ઓકે, જે રીતના મેં જણાવ્યું કે ભાઈ ડબલ્યુજીસીનું ફૂલફોર્મ શું થશે? વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ. અને જેમાં પ્રથમ પર કોણ રહ્યું? તો અમેરિકા. સેકન્ડ પર જર્મની અને થર્ડ પર રહ્યું છે IMF. ઓકે, IMF એક સંસ્થા છે જેનું ફૂલફોર્મ શું થશે? ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. તો આના વિશે પણ આપણે જાણીએ. શું થશે? IMFનું ફૂલફોર્મ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. અને IMFનું હેડક્વાર્ટર ક્યાં છે? વોશિંગ્ટન ડીસી. ક્યાં છે? વોશિંગ્ટન ડીસી. IMFના હેડ કોણ છે? ક્રિસ્ટિન લિગાર્ડ. કોણ છે? ક્રિસ્ટિન લિગાર્ડ IMFના હેડ છે. IMFના સભ્ય દેશ કેટલા છે? તો 189. તો IMF વિશે આપણને આટલી માહિતી હોવી જોઈએ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. અમેરિકાએ ભારતમાં કેટલા ન્યુક્લિયર પાવર પ્લાન્ટની સ્થાપના માટે સમજૂતી કરી? તો 6 ન્યુક્લિયર પાવર પ્લાન્ટ માટે. કેટલા? 6 ન્યુક્લિયર પાવર પ્લાન્ટની સ્થાપના માટે સમજૂતી કરી અમેરિકાએ ભારતમાં. કેટલા? 6 ન્યુક્લિયર પાવર પ્લાન્ટની. તો આના વિશે આપણને ખબર હોવી જોઈએ. ઓકે, અમેરિકાની વાત થઈ છે, તો અમેરિકાના જે પ્રેસિડેન્ટ છે કોણ છે? ડોનાલ્ડ ટ્રમ્પ. કેટલામાં છે? 45મા. ઓકે, અમેરિકાનું જે રાજધાની છે ક્યાં છે? વોશિંગ્ટન ડીસી. તો અમેરિકા વિશે આપણને આટલી માહિતી હોવી જોઈએ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ ગેમ્સનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો UAE ખાતે, યુનાઇટેડ આરબ એમિરેટ્સ ખાતે સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું. જે નેક્સ્ટ ઇયર જે ઓલિમ્પિક છે, ઓકે, જે ટોકિયોમાં યોજાવાનું છે જાપાન 2020માં, એનું રિહર્સલ તમે કહી શકો. આમાં 200 દેશ ભાગ લેશે. કેટલા? 200 દેશ, જેમાં 195 દેશ રમતમાં ભાગ લેશે અને 5 દેશ નિરીક્ષક રહેશે. તો આના વિશે આપણને ખબર હોવું જોઈએ. UAEની વાત થઈ છે, તો એના વિશે જાણીએ. UAEના રાષ્ટ્રપતિ કોણ છે? ખલીફા બિન જાયદ અલહાન. કોણ છે? ખલીફા બિન જાયદ અલહાન UAEના રાષ્ટ્રપતિ છે. UAEની રાજધાની છે અબુધાબી. શું છે? UAEની રાજધાની છે અબુધાબી અને UAEનું નાણું છે દિરહમ.
શું છે યુએઈ, દિરહમ યુએઈનું નાણું છે. તો યુએઈ વિશે આપણને આટલી માહિતી હોવી જોઈએ જ્યારે યુએઈ વિશે સાંભળીએ. ત્યારબાદ નેક્સ્ટ ટોપિક જઈશું, LIC ના અધ્યક્ષ કોને નિયુક્ત કરવામાં આવ્યા. શું છે સવાલ, LIC ના અધ્યક્ષ કોને નિયુક્ત કરવામાં આવ્યા, તો MR કુમારને. કોને? MR કુમારને LIC ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. કોને? MR કુમારને LIC ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તો ફ્રેન્ડ્સ, અહીં LIC ની વાત થઈ છે, તો LIC વિશે પણ થોડું જાણી લઈએ. LIC ના MD કોણ છે? સુશીલ કુમાર અને વિપિન આનંદ. કોણ છે? સુશીલ કુમાર અને વિપિન આનંદ LIC ના MD છે. LIC નું ફૂલ ફોર્મ થશે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. શું થશે? લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા LIC નું ફૂલ ફોર્મ થશે. LIC ની સ્થાપના થઈ હતી 1 સપ્ટેમ્બર 1956. ક્યારે થઈ હતી? LIC ની સ્થાપના થઈ હતી 1 સપ્ટેમ્બર 1956 અને LIC નું હેડક્વાર્ટર છે મુંબઈ. તો જ્યારે પણ LIC વિશે સાંભળો ત્યારે આટલી માહિતી અચૂક યાદ રાખજો. ઓકે, તો ફ્રેન્ડ્સ, હોપફુલ આ વિડીયો હેલ્પફુલ થયો હશે. જો વિડીયો હેલ્પફુલ હોય તો વિડીયોને લાઈક કરી શેર જરૂર કરી દેજો. નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીએ.